சாணி கட்டிலேக்கு பண்ணக்கலேக்கு ரெஸ்டோரண்ட் பார் கோமெண்ட் ஹம்பல் தோயே ટ્રાફિક નો અવાજ આવતો હોય, રેડિયોમાં સેલ વીક થઈ ગયો હોય, પેલો ઇંગ્લિશમાં ફાડતો હોય, આપણે અમદાવાદમાં એસએસસી કર્યું હોય, આટલા બધા અઘરા ફેક્ટર ભેગા થઈને આપણે માંડમાં સ્કોર પકડતા હોઈએ તો લોકો લોહી પીવા આવે. એ વાત કરતા પહેલા એક બીજી વાત સરસ કહી દઉં. હવે તો બહિરાઓ ક્રિકેટ રમે છે. ધ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મેન ક્રિકેટ એન્ડ વિમેન ક્રિકેટ? What is the difference between man cricket and women cricket? In man cricket, there is one short leg between two long leg. In man cricket, there is one short leg between two long leg. But in women cricket, there is deep gully between two fine leg. And the world's fastest century koni? World's fastest century koni? ધૂતરાસ નહીં, ધૂતરાસ નહીં, ગાંધારીના બે બોલમાં 100. કૌરવના બાપો અને બધા મહાભારત થવા માટે દ્રૌપદીને બદનામ કરે છે કે મહાભારત દ્રૌપદીને હિસાબે થયું, કોઈ કે દુર્યોધનને હિસાબે થયું, બધા ખોટા. મહાભારત થવા માટે સૌથી વધારે જવાબદાર ગાંધારી, કૌરવની માં. એની એક જ ભૂલથી મહાભારત થયું સાહેબ. એણે જે પટ્ટી આંખે બાંધી હતી ને એ નીચે બાંધવાની હતી. પેલા 100 તો 5 તો પાંડવો તો સીધા હતા, માધરચોદા હો હતા. હવે રેડિયો ઉપર આપણે કોમેન્ટ સાંભળતો હોઈએ, કાને રેડિયો ચોંટાડી રેખો, ટ્રાફિકનો અવાજ આવતો હોય, રેડિયોમાં સેલ વીક થઈ ગયો, પેલો ઇંગ્લિશમાં ફાડતો હોય, આપણે અમદાવાદમાં એસએસસી કર્યું હોય, આટલા બધા અઘરા ફેક્ટર ભેગા કરીને આપણા માળમાં સ્કોર પકડતા તો લોકો પત્રચોદો આવે. હું કોમેન્ટ સાંભળતો હતો, એક જોવાની આવ્યો હાથમાં સિગરેટ લઈને. આઈને મને કે બોસ કેટલા થયા? મેં રેડિયો આગો કંઈ કીધું, મૂકું 52 ગઈ, 2 વિકેટ ગઈ. મૂકું હા, અચ્છા અચ્છા. કોની? મેં કહું આપણી ઇન્ડિયાની. અચ્છા બરાબર છે. બસ સામે કોણ છે? મૂકું 14. અત્યારે તો તું છું. તમારી સામેની ગેમમાં ઇન્ડિયાની સામે કોણ છે? મૂકું વેસ્ટ ઇન્ડિઝ. હા, પેલા બધા કાળિયા. મેં કહું હા, અચ્છા અચ્છા. એટલે આપણે વેસ્ટ ઇન્ડિઝ ગયા છે કે એ લોકો ઇન્ડિયા આવ્યા છે? પથ્થર ચોદી નાખ્યા. મેં કહું એ લોકો ઇન્ડિયા આવ્યા છે. હા, મેં કશાકમાં વાંચ્યું તું આવવાના છે. મૂકી એટલે જાય, તારામાં આપણે જવાના હતા. સિગરેટ ફેંકીને જતા જતા 14 દુઃખી કરતો જાય. આ રમાય ક્યાં? મેં કહું મદ્રાસમાં. એ જે પરમદાડી જે ચાલુ થઈ હજી ચાલે જ છે? મેં કહું ભોસડીના રેડિયો ચાલે જ લઈ જાજા. હું સાંભળું તું ડોફામાં લોહી પીવે ને, હું છાપા વાંચેલી પણ મને છોડ. આખો રેડિયો આપણે એમ ના લઈએ, કંટાળી જઈએ. આ વાત તો છે 30 વર્ષ જૂની, જયારે ટીવી ઉપર લાઈવ મેચો નહોતા બતાવતા. હવે તો કેટલી સરસ સગવડ થઈ ગઈ છે, ટીવી ઉપર લાઈવ મેચ 7.5 કલાક વન ડે આપણે જોઈએ છે. ઇન્ડિયામાં મેં હાથમાં ચા કે કોફીનો મગ ખાખરા ખારી જોડે જોઈએ. તમે એ ઘડી વિસ્કી કે બિયર હાથે 7.5 કલાક જોવો, અમે દાડે જોઈએ, મેં તમે રાત્રે જોવો. બસ 7.5 કલાકની વન ડે જોઈએ છે ને ટીવી ઉપર, અને જે મજા આવે છે ને એ જ મેચની એનાથી વધારે મજા જોઈતી હોય ને તો મેચ પત્યા ને એની 10મી મિનિટે તમારા એરિયાના નજીકના પાનના ગલ્લે જઈને ઊભા રહેવાનું. મેચ પત્યાની 10મી મિનિટે તમે પાનના ગલ્લે જાઓ તો આખું ઇન્ડિયાનું ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, સિલેક્શન કમિટી, 22 બોર્ડ મેમ્બર બધા પાનના ગલ્લે ગોઠવાઈ ગયા હોય, અને આખો દાડો જેમ મેચ જોઈએ મેચની તા માં ચોદાય. આમાં જો ઇન્ડિયા મેચ હાર્યો તો બધાના મોઢા મરેલી ઘો જેવા થઈ ગયો હોય. ભેંસો કાચી દેશીનો મસાલો ખાવડો, 120-300 નવરત્ન કિમામ લગાવી દે, કોઈ પાનમાં ચૂનો ડબલ નખાઈ દે, સાદી બીડી પીવાળો દાડે વ્હીલ્સ કિંગ ખેંચી કાઢે, બધાની ખોપડીઓ આઉટ હોય. અને 99નો વર્લ્ડ કપ જ્યારે યુકેમાં રમાયો ત્યારે અઝરુદ્દીન આપણો કેપ્ટન હતો, અને એ વખતે તો હું દરેક મેચ પર, હું અમદાવાદમાં જ્યારે હતો તો ત્યાં કોર્નર ઉપર પાનનો ગલો હતો, ત્યાં જઈને ઉભો રહું. હા, થોડી વાર બંધ કરો ને, ટાક 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 લખોટાનો અવાજ આવે ને. હા નહીં, લઈ જાય એનો વાંધો નથી, લઈ જાય, એને ઘેર જવું તો ઘેર લઈ જાય.
હા બહુ મજાની જોક છે એટલા માટે. અરે બધાની ખોપડી આઉટ હોય, અઝુદ્દીન કેપ્ટન હતો, એક તો હું દરેક મેચ પતા ગલ્લે જઈને ઉભો રહું. એકવાર હું ગલ્લે ગયેલો, એ મેચ ઇન્ડિયા હાર્યું હતું, પતાની ખોપડી આઉટ. એક જણા હાથમાં સિગરેટ લઈને આવ્યો, આઈને મને કે બસ અઝુદ્દીનને કાઢો બેન છો. મેં કહ્યું કેમ, તારા બાપા ચેરમેન છો ચોધ્યા? તારા કહે દી અઝુદ્દીન જાય ડોફા, તો બીજું આવે મોઢામાં 120 મસાલો દબાયેલો હોય અને મોઢા મસાલો હરખું બોલી નાખે, કેમ કે શું અઝુદ્દીને કાઢો? ઓ ટેન્ડુ કે બેન્ચો શું કરે છે? અરે સાલા પૈસા માટે રમો છો બેન્ચો? જોવો છો વિકેટ નવી છે, બોલ નવો છે, એક બે ઓવર સીધું રમો ને યાર, બે ઓવર એક બે ઓવર સીધું રમો તો બેન્ચો રનનો ઢગલો થાય, વિકેટમાં કંઈ નથી. ચોધ્યા ત્યાં બનાવી હતી, તને 5000 માઇલ દૂરથી વિકેટ દેખાય છે, તેંડુલકરને 5 ફૂટ દૂરથી હાથો નહીં મળતો. અહીં બેઠો બેઠો તેંડુલકરને કોચ કરે છે, આમ સીધું રમો સીધું. બસ શું જરૂર હતી તેંડુલકરે પહેલાં જ બોલે ફાઇનલ લીગમાં કેચ ચડાવવાની? હવે તેંડુલકર જેવો પહેલાં જ બોલે વિકેટ ફેંકી દીધો, અઝુદ્દીનનું તૂટે યાર બેસો શેર, તો તમને જવાબદારીનું ભાન હોવું જોઈએ ને યાર, તમે વિકેટ ફેંકી દો એટલે યાર અને સમજવું યાર, તો ટીમનો પાયો છે. હવે ત્રીજો આવ્યો, એના પાછું એક પ્રોબ્લેમ અને સ્ટાર્ટિંગ ટ્રબલ, એટલે એનું 5 મિનિટનું સ્ટેટમેન્ટ તમારે 10 મિનિટ સાંભળવું પડે. યા ઇન કે બોસ્કુ બોસ્કુ કુ કુંભલેને તો કોદાડો વ વ વ વ વન ડેમાં છેલ્લી ઓવર બોલિંગ અપાતી હશે કુંભલેને, છેલ્લી ઓવરમાં પેલા એ બેન ચોર કઈ માર્યો છે, બે છોકડાને બે છોકડા ઘાલી દીધા અને બે તો બે બેન ચોર દોડીને લીધા. 22 રન છેલ્લી ઓવરમાં ગયા હતા, હું તો ટીવી પરથી ઊભો થઈ ગયો, મેચની માં ચોદે ગઈ. અને અઝુદ્દીને ડોફાને ભાન ના પડે, શ્રીનાથની 4 ઓવર બાકી રાખીને બેન્ચો કુંભલેને આપે છે, તમને ડાઉટ ના પડતો ને તોય પડે કે મિયાએ મેચ ફિક્સ કરી નાખી. આ તો મેચ ઇન્ડિયા હાર્યું, અઠવાડિયા પછી બીજી મેચ રમી, એ મેચ ઇન્ડિયા જીત્યું. આ જ પાનનો ગલ્લો આ સિલેક્શન કમિટી ફરી ભેગી થઈ. હવે મેચ જીત્યા હતા એટલે મેચ એટલે આખું બધું પિક્ચર બદલાઈ ગયું. અઠવાડિયા પહેલાના સ્ટેટમેન્ટ હતા બધા ચેન્જ. અઠવાડિયા પહેલા કહેતો હતો ને અઝુદ્દીનને કાઢો, યાઈન કે બસ અજ્જુ ભાઈ આજે કઈ રમ્યો છે યાર સોલિડ યાર, એટલે અઠવાડિયા તા માસીન દીકરો ભય થઈ ગયો છો ને. અઠવાડિયા પહેલા તો કાઢું કાઢું મંડેલો, હવે અજ્જુ ભૈયા બીજો આવે મોઢા મસાલો એ છોડું. અઝુદ્દીન તો પછી આવ્યો ચોથો, બેન્ચો શરૂઆત કોને કરી, પેલા ટેણિયા ટેન્ડીનો બેન્ચો પહેલા બોલથી ચાલુ પડી ગયો યાર, પહેલા બોલરની જો સ્ટ્રેટ ડ્રાઈવ મારી જાય બેન્ચો શું બેટમાં પંચ હતો યાર, પેલો બોલર વાંકો નહોતો વળી ગયો યાર. ચોથા બોલરને જે બેકફૂટ જઈને જે સ્ક્વેર કટ મારી જાય ડેટ વોઝ ચાબુક યાર, શોર્ટ ઓફ ધ ડે. અને છેલ્લા બોલરને ખાલી ઓફ ધ ટો આમ જ કહીને જે પાછળથી ચારને લીધા છે, બેન્ચો બધો જોતા રહી ગયા બોલ ક્યાં ગયો. પહેલી ઝોનમાં 12 રન, ભરભરા બોલરનું મોરલ તૂટી જાય. બેન્ચો તેંડુલિયો 42 બોલમાં 68 રન ઠોકીને જતો રહ્યો અને શરૂઆત આવી સોલી રહ્યો ને, તો અઝુદ્દીનનું જોડ્યા સિનાઠે રમે, પાયો મજબૂત જોયે પાયો. ભાઈ ચોદ્યા ગયા અઠવાડિયે તારો પાયો હલી ગયેલો, પાયાની માં ચોદે. હા ત્રીજો આવ્યો કુંભલેવાળો, બોસ તમે ગમે તે કહો, પાંચની તમને કોઈ મેચ જીતાડી હોય તો કુંભલે આજે કઈ બેન્ચો તેની બોલિંગ પડતી હતી, તમને ટીવીમાં રિસર્ચ દેખાય આજે તો એના છે ને આવડાવડા ફરતા હતા, 15 માં 4 ગાલી ગયો એમ, એને છેલ્લાનું તો કઈ બેન્ચો દાંડું કાઢ્યું છે. પેલા બોસ બોલ આમ એવોઈડ કર્યો ને એની ગા એની ગા એની
ખાણ પાછળથી પ્યાઈ ગયો અને ખાલી બે 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 બેલ્સ લઈને બોલ ગયો છે. બેટ્સમેનને તો ખબર નહોતી પછી આઉટ છે. અમ્પાયરે કહેવું પડ્યું યુ આર આઉટ જોડ્યા. બાકી ક્રિકેટમાં બેન્ચો કોદાડો જોયું છે? બોલમાં અમ્પાયરે આંગળી ઊંચી કરી હોય. દેટ વોઝ ધ વિકેટ ઓફ ધ ટુર્નામેન્ટ. ઇન્ડિયા અને પાકિસ્તાનની વન ડે ચાલતી હતી શારજામાં, અને એમાં બ્રેક થયો ને, પેલો 50-50 ઓવર્સનો બ્રેક થાય ને, બ્રેકમાં એક પત્રકાર પ્રેસ રિપોર્ટર હાથમાં રફપેડ ને પેન લઈને બધા આંટા મારતો હતો, બધાને ઇન્ટરવ્યુ લેતો હતો. એમાં એણે હેમાને જોઈ, હેમાને પૂછ્યું કે હેમા આ મેચ અત્યારે જે ચાલે છે ઇન્ડિયા પાકિસ્તાનની, એ મેચમાં તું ક્યારે એક્સાઇટેડ ફીલ કરે? તો કે અત્યારે ઇન્ડિયા અને પાકિસ્તાનની જે મેચ ચાલે છે એમાં મારો ભાઈ ઇન્ડિયાની ટીમમાંથી રમતો હોય, ઇન્ડિયાની 9 વિકેટ પડી ગઈ હોય, મારો ભાઈ સ્ટ્રાઇકિંગ એન્ડ ઉપર હોય, ઇમરાન ખાનની બોલિંગ ચાલતી હોય, મેચનો છેલ્લી ઓવર ચાલતી હોય અને છેલ્લો બોલ બાકી છે, એ બોલે જીતવા માટે ઇન્ડિયાને 4 રન જોઈએ છે, બધા ઓડિયન્સમાં ટેન્સ થઈ ગયા છે કે આ ટેણીઓ જો 4 રન મારે તો જ ઇન્ડિયા જીતે એવું છે, નહીં તો મેચ ગઈ. ઇમરાન ખાન દોડતો દોડતો આવ્યો, મારો ભાઈ બેકફૂટ ઉપર જઈને પોઈન્ટ કુદાઈને બાઉન્ડ્રી મારી દે, અમ્પાયર ચોકો ડિક્લેર કરી દે, ઇન્ડિયા મેચ જીતે તો હું બહુ એક્સાઇટ થઈ જઉં, એ કે મારા ભાઈએ છેલ્લા બોલે બાઉન્ડ્રી મારીને ઇન્ડિયાને જીતાડ્યું. લખી નાખ્યું, આગળ ગયો તો રેખા બેઠેલી, તો રેખાને પૂછ્યું કે રેખા આ મેચમાં તું ક્યારે ફીલ કરે? રેખા કે સેમ મેચ ચાલતી હોય, મારો ભાઈ પણ ઇન્ડિયાની ટીમમાંથી રમતો હોય, પણ ઇન્ડિયાની ફિલ્ડિંગ હોય, પાકિસ્તાનની બેટિંગ હોય, મિયાદાદ રમતો હોય અને પાકિસ્તાનની બી 9 વિકેટ પડી ગઈ હોય, મેચની છેલ્લી ઓવરનો છેલ્લો બોલ બાકી હોય ને એ ઓવર મારા ભાઈની ચાલતી હોય, બધા વિચાર કે આ ટેણીઓ જો મિયાદાદા રન ના લેવા દે કાં આઉટ કરે તો જ ઇન્ડિયા જીતી એવું છે, નહીં તો મેચ ગઈ. મારો ભાઈ દોડતો દોડતો આવ્યો, મિયાદાદાને મારવા માટે બહાર નીકળ્યો અને ફટાકડો તો મિલર સ્ટમ્પ નીકળી જાય, અમ્પાયર આઉટ કહી દે અને ઇન્ડિયા જીતી જાય તો બહુ એક્સાઇટ થઈ જવું, કારણ કે મારા ભાઈએ છેલ્લા બોલે મિયાદાદી દાંડી ઉડાડીને આઉટ કર્યું. પહેલાં લખી નાખ્યું. સજ આગળ ગયો તો પેલી લંડનની રાણ બેઠેલી પમેલા બોર્ડર્સ, આમ ઇન્ડિયન ઓરિજિન પણ બિઝનેસ ડેવલપ કરેલો એણે લંડનમાં, એ પેલો એને જોઈ ગયો. તેને પમેલાને પૂછ્યું કે ઓ પમેલા યુ આર હિયર, પમેલા આ મેચમાં તું ક્યારે એક્સાઇટેડ ફીલ કરે? પમેલા કે સેમ મેચ ચાલતી હોય, પાકિસ્તાનની બેટિંગ હોય, ઇન્ડિયાની ફિલ્ડિંગ હોય, મિયાદાદ રમતો હોય, કપિલની બોલિંગ હોય, મેચની છેલ્લી હોય અને છેલ્લો બોલ બાકી હોય અને પાકિસ્તાનને જીતવામાં 6 રન જોઈતા હોય અને મારો ભાઈ પણ આ મોમેન્ટે ઇન્ડિયન ટીમમાંથી રમતો હોય અને ડીપ ફાઇન લીગમાં બાઉન્ડ્રી રોપથી 2 ફૂટ અંદર ફિલ્ડિંગ ભરતો હોય. મિયાદાદે ઇમરાન ખાને બોલ, અરે કપિલે બોલ નાખ્યો અને મિયાદાદાને હુક કર્યો, બોલ બલૂન થઈને ડીપ ફાઇન લેગમાં બાઉન્ડ્રી બાજુ ગયો, ત્યાં મારો બ્રધર ફિલ્ડિંગ ભરતો હોય અને બાઉન્ડ્રી રોપથી 2 ફૂટ અંદર કેચ જજ કરીએ લે, એના હાથમાં બોલ આવીએ જાય અને લાસ્ટ મોમેન્ટે આમ હાથ બંધ કરવા જાય, બોલ છટકી અને બાઉન્ડ્રીની બહાર પડી જાય, અમ્પાયર સિક્સર ડિક્લેર કરી દે, તો બહુ એક્સાઇટેડ થઈ જવું. તો કે બેન છો તારા ભાઈએ કેચ કોઈ ઇન્ડિયા કી મેચ કોઈ, આમાં એક્સાઇટમેન્ટ ક્યાં આવ્યું? પમેલા કે કેમ ના આવ્યું? આખા પેવેલિયનમાં, સ્ટેડિયમમાં અને ટીવી ઉપર જેટલા માણસો આ મેચ જોતા હોય એ બધા જ માણસો આ મોમેન્ટ ઉપર મારા ભાઈની હામુ જોઈને એટલું જ બોલે, તારી બેનને ચોદો ભોસડી ના સાલા. If everything is ready, then I would like to put the break. First of all, let us check if everything is ready. Rajesh bhai, break karishu ahiya. Ane break ma ek announcement mare karvanu chhe.